सर तीन पार्टियों की जो आप लोगों की बातचीत हो रही है तो उसमें जो है 15-20 बाकी कुछ नहीं। लेकिन सर शिवसेना के साथ में जो सरकार बनाने की बात हो रही है सर, लग रहा है कि सरकार सर तीनों की बन जाएगी। शिवसेना बीजेपी वो अलग ले रहे जी सर, हम और कांग्रेस अलग ले रहे, आप ऐसे कैसे कहते? तो उनको उनका रास्ता तय करना है, हम हमारे आगे की। शिवसेना तो कह रही है कि पवार साहब के साथ मिलकर हम सरकार बना रहे हैं। अच्छा, ऑफिशियल अनाउंसमेंट सोनिया गांधी जी से मिलेंगे? हाँ, मिलेंगे। तो आखिर शरद पवार ना आ तेवर શું સંકેત આપી રહ્યા છે તે કળવું અત્યારે મુશ્કેલ જણાઈ રહ્યું છે, પરંતુ સોનિયા ગાંધી અને શરદ પવારની બેઠક થયા બાદ તમામ ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે। પરંતુ આ બેઠક પહેલાં શરદ પવારનું નિવેદન આપ સાંભળી રહ્યા છો, કહી રહ્યા છે કે ભાજપ શિવસેના ચૂંટણી પહેલાં એક સાથે આવ્યા અને એક સાથે લડ્યા, હવે તેમનો રસ્તો તેઓ જાતે શોધી લે। કોંગ્રેસ અને એનસીપી એક સાથે લડ્યા હતા માટે અમે આ બેઠક કરી રહ્યા છીએ, પરંતુ આ બેઠક બાદ આખરે શું નિર્ણય આવે છે તેની ઉપર મહારાષ્ટ્રની સરકારનું સમગ્ર ભાવિ નક્કી થશે।